नमस्कार खेडूत मित्रों, स्वागत छे तमारू अमारी यूट्यूब चैनल गुजराती न्यूज़ में। तो मित्रों, आजना हवामान विभाग विषय बात करिए ते पहला हजू सुधी अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हो तो अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब कर लेजो। तो मित्रों, हवामान विभाग विषय बात करिए तो गुजरात में ठेर ठेर चौमासा की असर वर्ताई रही है और केटलाक विस्तारों में भारे तो क्यांक छूटाछवायो वरसाद वरसी रह्यो छे। એવામાં રાજ્યમાં હજુ પણ 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જાહેર કરેલા વેધર બુલેટિન અનુસાર દક્ષિણ ગુજરાત ઉપર દરિયા નજીક સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ બની છે, જેને લીધે ગુજરાતના હવામાનને અસર થઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં હવામાનમાં ભારે પરિવર્તન આવશે અને એના લીધે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી હળવો વરસાદ વરસી શકે છે। त्यारे मित्रों, हवामान विभाग ने आगाही अनुसार आज रोज समग्र गुजरात में गाजवीज साथ मध्यम थी भारे वरसाद वरसी शके छे। खास करीने सौराष्ट्र अने दक्षिण गुजरात दरियाकांठाना जिल्लाओं में मध्यम थी हळवो वरसाद वरसी शके छे। अरबी समुद्र में दक्षिण गुजरात नजीक सर्जायेला साइक्लोनिक सर्क्युलेशन ने कारण सौराष्ट्र दरियाकांठाना जिल्लाओं ने पण असर थशे, जेने पगले अमरेली भावनगर में अति भारे वरसाद वरसी शके छे। आ उपरांत जूनागढ़, राजकोट, गीर सोमनाथ, बोटाद अने मोरबी में पण हवामान में पलटो थई शके छे अने हळवो थी मध्यम वरसाद वरसी शके छे। तो दक्षिण गुजरात में नर्मदा, तापी अने डांग में हळवो वरसाद पड़ी शके छे, ज्यारे सूरत, नवसारी अने वलसाड में गाजवीज साथ भारे वरसाद पड़ी शके छे। केन्द्र शासित प्रदेश दीव, दमण अने दादरा नगर हवेली में मध्यम थी हळवो वरसाद वरसी शके छे। बीजी तरफ मध्य गुजरात में हवामान पलटाई शके छे अने अमदावाद, खेड़ा, आणंद, वडोदरा, भरूच, छोटाउदेपुर में छूटो छवायो वरसाद पड़वानी संभावना व्यक्त कराई छे। हवामान विभाग जणाव्या अनुसार आवती काले सूरत, डांग, नवसारी, वलसाड, दमण अने दादरा नगर हवेली में जूनागढ़, गीर सोमनाथ માં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે 7 જુલાઈના રોજ ગુજરાતના અમુક વિસ્તારોમાં હવામાનમાં ભારે પલટો આવી શકે છે અને ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 7 જુલાઈએ સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। બીજી તરફ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। ભારતીય હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન અનુસાર દક્ષિણ ગુજરાત તરફ દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ બની રહી છે। આ હિલચલને પગલે ગુજરાતના હવામાનને અસર થઈ શકે છે અને અમુક ભાગોમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાત ઉપર સર્જાયેલા આ સર્ક્યુલેશનનો ઘેરાવ 3.1 કિલોમીટર હોવાનું હવામાન વિભાગ જણાવે છે, જેને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 5 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે। ત્યારે મિત્રો, ગુજરાતમાં આવતીકાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં આગામી 7 થી 9 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે। ચોમાસાની વર્તમાન સિઝનમાં ગુજરાતમાં સરેરાશ 11.13 ઇંચ સાથે મોસમનો 32.27% વરસાદ નોંધાયો છે। ગત વર્ષે 4 જુલાઈ સુધી ગુજરાતમાં સરેરાશ 5 ઇંચ વરસાદ સાથે સિઝનનો 90% વરસાદ પડ્યો હતો। ત્યારે મિત્રો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં 7 જુલાઈથી ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીના 42% વરસાદ નોંધાયો છે, તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 65% વરસાદ નોંધાયો છે। અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત નજીક સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક જિલ્લાઓ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે। ત્યારે મિત્રો, ગુજરાતમાં અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે, જેને લીધે હાલમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતીકાલે રોજ અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ,
અને મહીસાગરમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે તારીખ 7 જુલાઈના રોજ પણ આગાહી કરી છે, જેમાં સમગ્ર ગુજરાતમાં અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર થોડું વધી શકે છે। તો મિત્રો, હવામાનને લગતા તમામ સમાચારો સૌથી પહેલાં જાણવા માટે અમારી ચેનલમાં જોડાઈ જજો।